નમસ્તે, હું સૌમ્ય પંડ્યા. મારા અને ભગવાન કૃષ્ણ વચ્ચે બસ અહીંયાથી જ અંતર પડવાનું શરૂ થઈ જાય છે. જો આપણે કૃષ્ણ ભગવાનનું મુખારવિંદ જોઈએ તો તેમાં આપણને સૌમ્યતા નહીં દેખાય, તેમાં આપણને પ્રેમ દેખાશે, લીલા દેખાશે. અને જો આપણે રામ ભગવાનનું મુખારવિંદ જોઈએ તો તેમાં આપણને સૌમ્યતા જોવા મળે છે. કૃષ્ણ એટલે તો વૃક્ષમાં પીપળો, નદીમાં ગંગા, ઋતુમાં વસંત, વાણીમાં ઓમકાર અને શસ્ત્રધરોમાં રામ. અને આ બધું હું નથી કહેતો, આ બધું ખુદ કૃષ્ણ ભગવાને ગીતાના 10મા અધ્યાયના વિભૂતિ યોગમાં કહ્યું છે. આને કહેવાય કૃષ્ણ. તે જ્યાં ન હોય ત્યાં પણ તે સર્વવ્યાપી હોય. હવે જો આપણે વિભૂતિ યોગની જ વાત શરૂ કરી છે તો મને એક વાત સૂજી છે, તે કહીને હું મારી વાતને આગળ વધારીશ કે જો કૃષ્ણ ભગવાન આ ટેકનોલોજીના યુગમાં હોત તો તે જરૂરથી કહે કે આ એન્ડ્રોઈડમાં વોટ્સએપ હું છું. અત્યારની એક પેઢી છે જે કૃષ્ણ ભગવાનથી તદ્દન દૂર જતી રહી છે. એક છોકરાને પૂછવામાં આવ્યું કે કૃષ્ણ ભગવાન કોણ હતા તો તે કહે કે પેલા ઓએમજી પિક્ચરમાં સફેદ શર્ટ પહેરીને પરેશ રાવલની બાજુમાં જે ઊભા થાય ને, એ ભગવાન કૃષ્ણ. જોક્સ અપાર્ટ, આપણે કૃષ્ણ ભગવાનને મળવું હોય તો શું પહેરવાનું? આપણે આપણા ફ્રેન્ડ્સ સાથે અનલિમિટેડ પિઝા પાર્ટીમાં જઈએ તો આપણે ફાટેલા ફેશનેબલ જીન્સ પહેરીએ. મારી મમ્મીની જેમ હોસ્પિટલે જવું હોય તો સફેદ કોટ અને પપ્પાની જેમ કોર્ટે જવું હોય તો કાળો કોટ પહેરીએ. તો આપણે કૃષ્ણ ભગવાનને મળવું હોય ત્યારે? એક ખૂબ જ સરસ ગુજરાતી ગીત લખાયું છે, આસ પાસ આર પાર અઢળક ઊભો છું, તમે પાછા વળીને મને કળજો, તમે મીરાની જેમ મને મળજો. ગુજરાત સરકારમાં સચિવ કક્ષાએ રહી ચૂકેલા IAS શ્રી ભાગ્યેશ ઝા સાહેબે આ ખૂબ જ સરસ ગુજરાતી ગીત લખ્યું છે. જેમ કૃષ્ણ ભગવાને ચક્ર ઉપાડીને આખું યુદ્ધ લડી ન લીધું તેમ હું તમને આખું ગીત નથી સંભળાવવાનો, એ તમારે ગૂગલ કરીને શોધી લેવું પડશે. બીજા પણ એક ખૂબ જ સરસ ગુજરાતી કવિ કૃષ્ણ દવે લખે છે કે વાસલડી.com મોરપીછ.com વૃંદાવન આખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે તેના ક્યાં ક્યાં નામ રાખવું. આપણે કૃષ્ણ ભગવાનને 108 નામથી તો ઓળખીએ જ છીએ, બાકી લોકો તેને ઘણા બધા નામથી સંબોધતા હશે. યસ, તો કૃષ્ણ ભગવાનને મળવું હોય તો શું કરવાનું? કૃષ્ણ ભગવાનને મળવા માટે આકરી તપસ્યાની જરૂર નથી, એ તો ભાવનો ભૂખ્યો છે સાહેબ. તેને મળવા માટે આપણે માત્ર ને માત્ર કર્મ કરવાની જરૂર છે. ગીતાના 1-6 અધ્યાયમાં માત્ર ને માત્ર કર્મની બોલબાલા છે. કર્મણી એવાધિકારસ્તે મા ફલેશુ કદાચન, મા કર્મ ફલે દુર્ભુ તે સંબોધસુ કર્મણી. હે અર્જુન, તારે માત્ર કર્મ કરવાનું છે. તે કર્મનું ફળ સ્વરૂપ શું આવશે તે નક્કી કરવાનું તારા હાથમાં નથી. યસ, તો કૃષ્ણ ભગવાનને મળવા માટે અર્જુન જેવી દિવ્ય દ્રષ્ટિ જોઈએ, મીરા જેવી નિર્મળ ભક્તિ જોઈએ, રાધા જેવો પ્રેમ જોઈએ. તમારામાંથી કદાચ કોઈકને જ ખબર હશે કે રાધાના અવસાન પછી ભગવાને તેમની વાસળી તોડી નાખી. અત્યારે વોટ્સએપમાં ફરતી ભગવાનની આજીવિકા હું તમને સંભળાવું તો તમને એમ લાગશે કે હું ભગવાનનો બાયોડેટા કહું છું, પણ ના, મારે બાયોડેટા નથી કહેવાનો. મારે તમને એક એવી વસ્તુ કહેવાની છે કે જે મને, તમને, આપણને બધાને આજીવન યાદ રહી જાય. યસ, તો દેવકીનું 8મું સંતાન કારાગૃહમાં એટલે કે જેલમાં જન્મે છે. હમણાં 5 દિવસ પહેલા જ આપણે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવ્યો તો ત્યારે મને આ કવિતા કહેતા ખૂબ જ અહોભાવની લાગણી અનુભવ થાય છે. કવિશ્રી મનોજ ખંડેરિયા લખે છે કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે. યસ, તો દેવકીનું 8મું સંતાન કારાગૃહમાં એટલે કે જેલમાં જન્મે છે. ત્યારબાદ કૃષ્ણ તેનું આખું બાળપણ નંદને ત્યાં ગોકુળમાં વિતાવે છે. ત્યારબાદ તેઓ મથુરા જાય છે અને પોતાના પાપી મામા કંસનો વધ કરે છે. ત્યારબાદ તે પોતાના માતા પિતાને કંસની મુક્તિ કરાવે છે, કંસમાંથી મુક્તિ કરાવે છે. અને ત્યારબાદ તેઓએ શિક્ષણ ગ્રહણ કર્યું ત્યારે તેઓ મથુરાધિપતિ બની શકતા.
પણ નહીં, તેમણે આત્મજ્ઞાન દ્વારા નક્કી કર્યું અને અવંતિકાપુરી ઉજ્જૈનમાં શિક્ષણ ગ્રહણ કર્યું. માત્ર 64 દિવસોમાં તેમણે ધનુર્વેદ શીખ્યું. પછી તો બહુ બધું બન્યું છે. અને છેલ્લે જરા નામના ભીલ શિકારીનું તીર તેમના ડાબા પગની પાણીમાં લાગ્યું અને 125 વર્ષની ઉંમરે ભગવાને ભાલકા તીર્થ સોમનાથમાં દેહ છોડ્યો. આ કારાગૃહથી ભાલકા તીર્થ સુધીની યાત્રા જો હું તમને કહેવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. યસ, તો મેં તમને કહ્યું હતું ને કે મારે એક એવી વસ્તુ કહેવાની છે કે જે તમને, મને, આપણને બધાને આજીવન યાદ રહી જાય. તો મને આ આખી યાત્રા દરમિયાન શું મળ્યું ખબર છે? કૃષ્ણ ભગવાન જ્યાં હતા ત્યાં સંપૂર્ણ હતા. તેમણે જે કર્યું તે સર્વશ્રેષ્ઠ કર્યું. આપણે જે કરીએ તે શ્રેષ્ઠ કરવાનું. ડુ યોર બેસ્ટ, પ્લે વાઇલ યુ પ્લે, લર્ન વાઇલ યુ લર્ન. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ વંદે જગદગુરુ.